સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. ચોમાસું પૂર્ણ થવામાં હવે માત્ર દોઢ મહિના જેટલો જ સમય બાકી બચ્યો છે, ત્યારે મુંબઈને વર્ષ દરમિયાન પાણીના પુરવઠા માટે માત્ર 8% પાણીની જરૂર બાકી બચી છે. શહેરને પાણી પૂરું પાડતા 7 જળાશયોની સપાટી 90% કરતાં પણ ઉપર પહોંચી ગઈ છે, ત્યારે 1,28,000 મિલિયન લીટર પાણીના પુરવઠાની જરૂર છે. તેમાં ડેમની વાત કરીએ તો ભાદસા ડેમ 90% ભરાઈ ગયો છે, ત્યારે જળસંકટ ટાળવા માટે 1 ઓક્ટોબર સુધીમાં 14,47,000 મિલિયન પાણી ભરાઈ જાય તેવી શક્યતા છે. તો તુલસી વિહાર, મોડકસાગર અને તાનસા ડેમ જુલાઈ મહિનામાં જ છલકાઈ ગયા હતા. મધ્ય વૈતરણા ડેમ 97% ભરાઈ ચૂક્યો છે, અપર વૈતરણા 90% ભરાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દિવસભર 3,750 મિલિયન લીટર પાણીની જરૂર પડે છે, ત્યારે અત્યાર સુધીમાં જળાશયોમાં કુલ 13,18,000 મિલિયન પાણીનો પુરવઠો જમા થઈ ચૂક્યો છે, જેનાથી શહેરમાં જળસંકટની સ્થિતિ નહીં સર્જાય તે નક્કી છે. આ તરફ કેરળમાં આવેલા પૂરના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે, ત્યારે કેરળના લોકો માટે સમગ્ર દેશના લોકો મદદનો હાથ લંબાવી રહ્યા છે. વ્યક્તિગત મદદ હોય કે પછી સંસ્થા વતી, દરેક લોકો કેરળવાસીઓની વારે આવ્યા છે. ત્યારે મુંબઈથી 100 જેટલા ડોક્ટરની ટીમ મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર ગિરીશ મહાજન સાથે કેરળ જવા રવાના થઈ ગઈ છે, જેમાં જરૂરી દવાઓ અને અન્ય જરૂરી સાધન સામગ્રીઓ સહિત ડોક્ટરોની ટીમ મુંબઈથી રવાના થઈ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે અગાઉથી જ 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી પણ લોકો મદદ માટે કેરળ સુધી પહોંચી રહ્યા છે. आणि आम्ही जवळपास 100 जणांची टीम आणि मेडिसिन सगळं लागणारं आवश्यक ते आज त्या ठिकाणी घेऊन चाललेलो आहोत. यानंतरही जेवढं मेडिसिन लागेल, मी सांगितलं आहे मुख्यमंत्री महोदयांना केरळच्या, की तुम्हाला जेवढं मेडिसिन लागेल तेवढं महाराष्ट्रातून आम्ही तुम्हाला त्या ठिकाणी देऊ, तसे आपल्या सगळ्या कंपन्यांनी त्या ठिकाणी देऊ केलेलं आहे. जे जी मदत लागेल ते निश्चित आपण केरळला या ठिकाणी देणार आहोत, परंतु मनुष्यबळ डॉक्टरांची त्या ठिकाणी आवश्यकता आहे, गरज आहे, आणि त्यांना घेऊन आम्ही पहिली टीम त्या ठिकाणी चाललो आहे. अजून आवश्यकता असेल तर 2-3 दिवसांमध्ये आम्ही दुसरी टीम त्या ગળવાત કરીશું. મુંબઈ સ્થિત ગોરેગાંવમાં ગણેશ મંડળો માટે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ પક્ષ લીધો હતો. હવે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ ગણેશ મંડળો માટે મેદાનમાં આવ્યા છે. ગણેશ મંડળોને થતી અડચણો બાબતે ઉકેલ લાવવા માટે અમિત ઠાકરેએ રવિવારે એમએનએસના કાર્યકરો સાથે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને મુલાકાત કરી. મુલાકાત દરમિયાન મંડળોની પરવાનગી લેતી વખતે થતો ત્રાસ અને શોભાયાત્રાના બદલાયેલા માર્ગ અંગે ચર્ચા કરાઈ હતી. રજૂઆત બાદ સીએમ ફડણવીસે 2-3 દિવસમાં ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. આગળ વાત કરીશું. એટ્રોસિટી કાયદો ફરી એકવાર મજબૂત કરવા માટે સંસદમાં મંજૂર કરાયેલા સુધારણા ખરડા પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા છે. ખરડામાં કલમ 18અનો નવેસરથી સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નવી કલમ પ્રમાણે ગુનો દાખલ કરતા પહેલા હવે પોલીસ અધિકારીની પરવાનગી ફરજિયાત રહેશે નહીં, જેમાં અગાઉની જેમ એટ્રોસિટીનો ગુનો દાખલ થતાં જ તાત્કાલિક અટકાયત કરવામાં આવશે. આ ફરિયાદની પુષ્ટિ કરવાની પણ હવે વધારે જરૂર રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના કાયદામાં આ પ્રમાણેની કઠોર જોગવાઈનો દુરુપયોગ વધ્યો હોવાથી તે રદ કરવાનો નિર્દેશ કરાયો હતો. જોકે સર્વોચ્ચ સંસદના બંને સભાગૃહમાંથી સરકારે આ સંદર્ભે ખરડો મંજૂર કર્યો હતો. વાત કરીશું. હાલમાં જ મુંબઈમાંથી બાળકોની કબૂતરબાજીનું જે પ્રકરણ સામે આવ્યું તેમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના 7 બાળકોને લઈને તપાસ કરતા આ ઘટસ્ફોટ થયો. આ બાળકોની તસ્કરી નહીં, પરંતુ તેઓને અમેરિકા ગેરકાયદે રહેતા માતા પિતા પાસે મોકલવામાં આવતા હતા. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલ. મુંબઈમાં બાળકોની તસ્કરી મામલે થયો છે નવો ઘટસ્ફોટ. આ મામલા પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પડદો ઊંચક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક પણ બાળકની તસ્કરી થઈ નથી, પરંતુ આ બાળકોને ગેરકાયદે અમેરિકા ગયેલા તેમના માતા પિતા પાસે મોકલવામાં આવતા હતા. મહેસાણાના 5 બાળકોને અમેરિકા મોકલાયા હતા, જ્યારે બીજા 2 બાળકોને મોકલવા જતા આરોપીની ધરપકડ કરાઈ. આરોપી રાજેશ ગામલવાલાની ધરપકડ કરી લેવાઈ હતી. તેણે કબૂલ્યું કે તે એજન્ટ અને કેરિયર મારફતે બાળકોને અમેરિકા મોકલતો હતો.
બાળકોને અમેરિકા મોકલવા માટે માતા પિતા પાસેથી લાખો રૂપિયા વસૂલાતા હતા. હિન્દુ બાળકોને મુસ્લિમ બનાવી અમેરિકા મોકલાતા જેથી કોઈને શક ન જાય. આ રીતે નવેમ્બર 2017માં 2 અને ફેબ્રુઆરી 2018માં 3 બાળકોને અમેરિકા મોકલવામાં આવ્યા. બાળકોની કબૂતરબાજીમાં ગુજરાત કનેક્શન બહાર આવતા મુંબઈ પોલીસ ગુજરાત તપાસ માટે આવશે. આરોપી રાજેશ મૂળ સુરતનો છે, જે કમિશન પેટે કામ કરતો હતો. એ તદ્દન ખોટી વાત છે. પીઆઈ ટંડેલ એની તપાસ કરીને આવ્યા છે, પૂછપરછ કરીને આવ્યા છે કે માત્ર ને માત્ર જેના મા બાપ ત્યાં રહે છે એના બાળકોને ગેરકાયદેસર રીતે યુએસમાં કે બીજા અન્ય દેશોની અંદર શિફ્ટ કરવા માટેની જે વાત છે એ તપાસમાં 3-4 આરોપી પકડાયેલ છે. પૈસાની ડિટેલ્સ મોકલી તપાસને નુકસાન ન થાય એના માટે બતાવી શકાય એમ નથી, પરંતુ જે માનવ તસ્કરીની વાત છે એ તદ્દન ખોટી છે. બાળકોની કબૂતરબાજીનો દેશમાં આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે, જેથી ગુજરાત અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે અગાઉ કેટલા બાળકોને આ રીતે અમેરિકા મોકલાયા છે. આ અંગેની તપાસ માટે મુંબઈ પોલીસ અમદાવાદ અને મહેસાણા પણ જશે, ત્યારે આ કેસમાં નવા ખુલાસા થવાની પણ સંભાવના છે. ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. એક ચોંકાવનારા સમાચારની. કલ્યાણમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા એક યુવતીને જીવ ગુમાવવો પડ્યો છે. પરીક્ષા આપવા જઈ રહેલ નાગપુરની મીનલ પાટીલ નામની વિદ્યાર્થીની ચાલુ ટ્રેનમાંથી ઉતરવા ગઈ તો તે નીચે પડી ગઈ. તેના કારણે તેનું મોત ઘટનાસ્થળે જ નિપજ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવી ચૂક્યા છે. મૃતક યુવતીને કલ્યાણ સ્ટેશન પર ઉતરવું હતું, પરંતુ સ્ટેશન નજીક આવતા ટ્રેન ઊભી રહેતી નથી તેવી જાણ થતાં તેણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કર્યો. જોકે ઉતરવામાં તેનું બેલેન્સ ન રહેતા તે નીચે પડી ગઈ, જેમાં તેનું મોત થઈ ગયું. પ્રેમમાં ગુસ્સે થવાની અને મનાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ મહારાષ્ટ્રના પીપરી ચિંચવડમાં પ્રેમિકાને મનાવવાનો એક અલગ જ કિસ્સો જોવા મળ્યો, જેમાં પ્રેમીએ પ્રેમિકાને મનાવવા માટે એડવર્ટાઇઝિંગ બેનરનો સહારો લીધો હતો. આઈ એમ સોરી લખી અને તેણે એક કે બે નહીં પરંતુ 300 બેનર લગાવ્યા. આ બેનર તેણે વીજળીના થાંભલાથી લઈને દરેક નાની નાની જગ્યાઓ પર લગાવ્યા હતા. પ્રેમીએ બેનર લગાવવા માટે પોલીસને પણ ખોટું કહ્યું હતું. જે બેનર તેણે લગાવ્યા તે કોઈ શોર્ટ ફિલ્મના છે, ત્યારે પોલીસ પ્રેમી યુવક પર કાર્યવાહી કરવાનું હવે વિચારી રહી છે. ત્યારે ગુસ્સે થયેલી પ્રેમિકાને મનાવવાની આ હટકે રીતના કારણે પ્રેમી આખા રાજ્યમાં જાણીતો બની ગયો, પરંતુ પ્રેમિકા તો માનતા માનશે પરંતુ હાલમાં તેની પોલીસ પૂછપરછ કરશે તે વાત નક્કી છે. પાંચ વર્ષ પછી નરેન્દ્ર દાભોલકરના હત્યારાની ધરપકડ કરવામાં આખરે પોલીસ સફળ થઈ છે. આ મામલે સીબીઆઈએ સચિન અધુરેની પુણેથી ધરપકડ કરી છે. તો હાલમાં એટીએસના તાબામાં રહેલ શરદ કળસકરે હત્યામાં હાથ હોવાની કબૂલાત કરી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ ડોક્ટર નરેન્દ્ર દામોલકરની 20 ઓગસ્ટ 2013 રોજ ગોળી મારીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. સચિન અધ્રુએ સીબીઆઈની પૂછપરછમાં કરી છે કબૂલાત. થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્ર એટીએસએ ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે નાલાસોપારાના વૈભવ રાઉત, શરદ કળસકર અને સુંધવા ઘોઘડેકરની અટકાયત કરી છે. તેમની ઉલટ તપાસ કરતા નરેન્દ્ર દામોલકરની હત્યામાં પ્રત્યક્ષ રીતે હાથ હોવાની શરદ કળસકરે કબૂલાત કરી છે. તેની સાથે તેને મિત્ર સચિન અધુરેનું નામ પણ લીધું હતું. માનને કોર્ટ સમોર પોલીસ કસ્ટડી રિમાન્ડ ઘેના કરતા હાજર કેલે અસતા માનને કોર્ટાને તેની 28 ઓગસ્ટ પર્યંત તેની પોલીસ કસ્ટડી રિમાન્ડ આમાલા દિલેલી આહે. ત્યાં તિન્ही આરોપીંકડે આમ્ही વિચારપૂસ કરત અસતાના ત્યાતિલ એક આરોપીને ડૉક્ટર નરેન્દ્ર દાભોલકર યાંचा જો 2013 ખૂન ઝાલા હતા ત્યાં સંદર્ભાત મહત્વાચી માહિતી આમાલા દિલી હતી. આ બંનેની કાયદાકીય લડાઈમાં અમારા તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર છે તે સનાતનના વકીલે સ્પષ્ટ કર્યું. હિન્દુ વિજ્ઞ પરિષદ ही जी संघटना आहे ज्यातले वकील हिंदुत्वासाठी काम करतात आणि निशुल्क निरपेक्ष पद्धतीने काम करतात, तो अशा आरोपींना बचाव देणे हे आमचं काम आहे, त्यामुळे या लोकांना सुद्धा आम्ही बचाव देणार आहोत. ત્યારે આવનારા દિવસોમાં 2013 હત્યા પ્રકરણમાં હજુ કેટલા ખુલાસા થવાની શક્યતા છે તે જોવું રહ્યું. સચિન ગાર્ડ, ઝી મીડિયા, મુંબઈ. ડોન દાઉદ ઇબ્રાહીમના સાગરીત જબીર મોતીની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. બ્રિટનની સુરક્ષા એજન્સીએ દાઉદના ફાઇનાન્સ મેનેજર જબીર મોતીની ધરપકડ કરી છે, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જાબીરની ધરપકડ લંડનના હિલ્ટન હોટલમાંથી કરવામાં આવી. કરાંચી અને દુબઈમાં
જાબીરની ફાઇનાન્શિયલ લિંક દાઉદ, તેની પત્ની અને નજીકના જોડાયેલ સાથે જોડાયેલી છે. ત્યારે આનો ફાયદો ઉઠાવીને લંડનની સુરક્ષા એજન્સીએ પ્લાન ઘડી જાબીરની ધરપકડ કરી. જાબીર મોતી દાઉદનો ફાઇનાન્શિયલ મેનેજર તરીકે કામ કરતો હતો અને દાઉદના તમામ કારોબાર અને ખાતા તે જ સંભાળતો હતો. આફ્રિકા સહિત કેટલાક દેશો પર દાઉદના પૈસાની હેરફેર કરવાનો જાબીર ઉપર આરોપ છે. આ ઉપરાંત તસ્કરી સહિત વિવિધ અપરાધમાં જાબીરની ભૂમિકા હોવાનો આરોપ છે. ત્યારે ભારતે દાઉદ પર સકંજો કસતા જાબીરની ધરપકડ કરવા અપીલ કરી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીએ જાબીર મોતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાર અને હોટલમાં બિલ પેમેન્ટ માટે એટીએમનો ઉપયોગ કરનાર ગ્રાહકોનો ડેટા સ્ટીમર મશીનથી મેળવી અને ગ્રાહકોના ખાતામાંથી પૈસાની ઉછાપત કરનાર નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. આ રેકેટમાં બે લોકોની બિહારથી અટકાયત કરાઈ છે. તેમની સાથે વિરાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને આઈટી એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. વિરારમાં પ્રસાદ પ્રકાશ ભોયરના ખાતામાંથી 17,592 રૂપિયા બિહારના એટીએમમાંથી કાઢવામાં આવ્યા હોવાની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે આશ્રય બારના બે વેઇટર ગાયબ હોવાની પોલીસની માહિતી મળી છે, જેના આધારે રવિકુમાર યાદવની એટીએમ સ્ટીમર મશીન સાથે અટકાયત કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનચ્या હદ્દીમધ્ये આશ્રય બાર આहे म्हणून पडा इथे. इथे एका कस्टमरने जेवण केल्यानंतर एटीएम स्वाइप करून काही बिल पे केलं होतं आणि त्यानंतर त्याच्या अकाउंटमधून जवळपास 17,592 रुपये कमी झाले होते. त्या अनुषंगानं त्या तक्रारदाराने आमच्या पोलीस स्टेशनला तक्रार दिली होती आणि त्यानुसार 420 आणि आयटी एक्टच्या कलम 66 नुसार गुन्हा दाखल करण्यात आला होता. त्याच्यामध्ये इन्व्हेस्टिगेशन करत असताना कुठून पैसे गेलेले आहेत यावर माहिती घेतलेली असता ते बिहारमधून पैसे गेल्याचं कळालं आणि त्या लॉजमधील जे काही वेटर आहेत त्यांच्याकडे चौकशी केली असता त्यात बिहारचं एक वेटर असल्याचं समजलं. त्याला ताब्यात घेतल्यानंतर त्याच्याकडून या क्राईमची डिटेल्स असं मिळालेलं आहे पोलिसांना की स्कीमरद्वारे हे जे बारमध्ये कस्टमर येतात ते स्वाईप केल्यानंतर स्कीमरद्वारे त्यांचा डाटा पूर्ण चोरी करतात आणि बिहार इथं त्याचा पूर्ण जो काही डाटा आहे तिकडं ते विकला जातो आणि पासवर्डही लिहून ठेवून त्या प्रत्येक कस्टमरचे डेटवाईज तो डाटा सगळा बिहारमध्ये परत कार्ड क्लोन करून त्याद्वारे तिकडे पैसे काढले जातात. आता सध्या याच्यामध्ये दोन आम्ही इनिशियली आरोपी अटक केलेले आहेत. त्या ज्या अकाउंटवरती हे पैसे काढलेले आहेत तिथे जवळपास 212,000 त्या खात्यावरती शिल्लक आहे. ते अकाउंट पण फ्रीज करण्यात आलेलं आहे आणि मुख्य आरोपीचा अद्यापपर्यंत शोध चालू आहे. વાત કરીશું મુંબ્રા બાયપાસ રોડનું કામ શરૂ હોવાથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. અનેક દિવસથી પ્રવાસીઓને રોડના સમારકામને લીધે ઘણી હાલાકી ભોગવવી પડી રહી હતી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. મુંબ્રા બાયપાસ રોડના કારણે મુલુંડ ટોલનાકા અને આયરોલી ટોલનાકા પર 21 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર સુધી ખાનગી હલકા વાહનોને ટોલ માફી જાહેર કરવામાં આવી છે. મુંબ્રા બાયપાસ રોડને લીધે થાણે તરફ આવતા પ્રવાસીઓને આયરોલી અને મુલુંડ થઈને આવવું પડતું હતું, જેના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. તો ટ્રાફિકના કારણે પણ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી, જેને લઈને 21 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર સુધી ટોલ માફી જાહેર કરવામાં આવી છે, જેની જાહેરાત થાણેના વાહન વ્યવહાર મંત્રી એકનાથ શિંદેએ કરી. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે ગણેશોત્સવ દરમિયાન લોકોને મોટી રાહત મળી શકશે. मुंब्रा बाईपास का काम शुरू होने के वजह से आयरोली टोल नाका और मुलुंड टोल नाका पर ट्रैफिक जाम का सामना लोगों को करना पड़ रहा था और इसलिए आज एक महत्वपूर्ण बैठक हुई है. इसमें चंद्रकांत दादा पाटिल साहब थे MEP और MSRDC के अधिकारी. इसमें एक निर्णय लिया है कि कल से आयरोली टोल नाका, मुलुंड टोल नाका, LBS टोल नाका, इस टोल नाका जो है इनके ऊपर जो लाइट व्हीकल है उनको छूट दी गई है कल से एक महीने तक. और इसके वजह से, इस निर्णय के वजह से लोगों को बड़ी राहत मिलेगी. મુંબઈમાં હજુ પણ અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે ઘાટકોપર પશ્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જ્યાં સૌથી મોટો ખાડો તો સરેરાશ 4x3 ફૂટના આકારનો છે. આ ખાડાઓના કારણે LBS માર્ગ પર ભારે ટ્રાફિકની સમસ્યા છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરે છે. રસ્તા પર અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ પાલિકા પ્રશાસનને ખાડા પૂરવાનું યાદ પણ આવતું નથી. વિશાળ ખાડાઓના કારણે અનેક લોકોના જીવ ગયા છે, ત્યારે વધુ કોઈ ઘટના ન બને તે માટે સ્થાનિકો ઝડપથી આ ખાડાઓ પૂરવામાં આવે
તેવી માગણી કરી રહ્યા છે. આગળ વાત કરીશું દાણુના સમુદ્રમાં માછીમારી માટે ગયેલ બોટ ડૂબી ગઈ હોવાની માહિતી સામે આવી. જોકે બોટમાં સવાર 11 જેટલા ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો. રાત્રે 8:30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. બોટને ગરકાવ થતા જોઈને આજુબાજુની બોટના માછીમારો મદદ માટે આવી પહોંચ્યા. ભાનુદાસ ગજાનન ટંડેલની ભાગ્યલક્ષ્મી નામની બોટ દાણુ બંદરથી 4 ઓગસ્ટના રોજ માછીમારી માટે નીકળી હતી, જે રવિવારે રાત્રે સમુદ્રમાં ડૂબી ગઈ. દાણુ બંદરથી 30 નોટિકલ માઇલ અંદર સમુદ્રમાં આ અકસ્માત સર્જાયો હતો. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. પાપા પગલી થી છેક દર્શકોના દિલ સુધી એક ભરોસા સાથે નીકળ્યો કાફલો મંઝિલ સુધી. સમાચારો માટે હંમેશા રહ્યા અમે સતર્ક. દર્શાવ્યા સચોટ સમાચાર, આપ્યા તર્ક અને સંદર્ભ. જનતા માટે જનતા વચ્ચે પહોંચ્યા, પૂછ્યા ખબર. તંત્રને કર્યા સવાલ તીખા, ન રાખી કોઈ કસર. દર્શકો થકી છે ઉલ્લાસ, છે અમને હર્ષ, કેમ કે આ છે સહિયારી સફળતાનું 1 વર્ષ. જી 24 કલાક 1 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે હું હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરું છું. અને જી 24 કલાકે વીતેલા વર્ષમાં સમાજ જીવનની અનેક વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવા માટે એના સમાચારોનું એના દર્શકો સુધી ઉત્તમ રીતે આકલન કર્યું છે. અને ખાસ કરીને અભિનંદન એટલા માટે આપું છું કે ક્રાઇમના ન્યૂઝથી પોતાની ચેનલને અલિપ્ત રાખી છે, એટલે જેના કારણે એ ન્યૂઝ જોઈને જ એક પ્રકારની લોકોની અંદર વિકૃતિઓ આવતી હોય છે એ આપણે અટકાવવાની અંદર આ ઉત્તમ પ્રકારનો પ્રયાસ કરેલો છે. ભવિષ્યમાં પણ આ G24 વધારે ઉત્તમ રીતે સમાજ માટે કામ કરે એવી શુભકામના. આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું કલ્યાણનો પટરી પુલ પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ PWD વિભાગે કર્યો છે, જેમાં આ પુલનો લોકોને ચાલવા માટેનો માર્ગ પણ બંધ કરી દેવાયો છે. થોડા દિવસ પહેલા IIT મુંબઈના સ્ટ્રક્ચરલ ઓડિટમાં પટરી પુલ જોખમી હોવાની વાત સામે આવી. તે પછી રેલવે KDMC આ પુલને તોડીને નવો પુલ બનાવવાની સૂચના આપી, ત્યારે હાલમાં પટરી પુલ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. PWD વિભાગે આ આદેશ આપ્યો છે, જેના કારણે કલ્યાણ શહેરમાં ભારે પ્રમાણમાં ટ્રાફિક થવાની શક્યતાઓ છે. મુંબઈના લોઅર પરેલના ડિલાઇલ પુલનું પ્રાથમિક ધોરણે રિપેરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પુલની નીચે રહેનારા 70 કુટુંબોના પુનર્વાસનો પ્રશ્ન હજુ પણ ઉકેલાયો નથી, જેના કારણે પુલ નીચે રહેનારા લોકોને મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. આ પુલ જર્જરિત અવસ્થામાં હોવાથી 1 મહિના માટે વાહનો અને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે રેલવેની હદમાં આવતો આ પુલ 3 મહિનાના સમયમાં તોડવામાં આવશે, જેના કારણે પુલ નીચે રહેનારા 70 પરિવારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
खूप भीती वाटते, पण ह्याला पर्याय द्या ना, जा आम्हाला पर्याय दिल्याशिवाय आम्ही कुठे जाणार, असं तर वाऱ्यावर येऊ शकत नाही की सामान काढलं आणि रस्त्यावर ठेवलं. आ पूल जोखमीचे, तेनी जाहिरात थता जहीना रहेवासीओ खूब चिंतित छे, कारण के अनेक लोकोनी नौकरी अने बाळकोनी शाळा नजीकमां ज छे, तेमां हवे पूल साथे घर पण तूटवानुं होवाथी बीजा घरनी व्यवस्था नजीकमां ज होवी जोईए तेवी अपेक्षा रहेवासीओ करी रह्या छे. जिमी तो अमारा धंदा पण होता आपल्या जिनेच्या इथं, आता तो पण माझा ॲक्च्युली धंदा बंद झाला. आम्हाला पर्याय जागा कुठे व्यवस्थित तरी द्या, जिथं कामं धंदे करू शकतात त्याला येईला द्या, चांगली जागा द्या आम्हाला. हे बघा मी कुठे जाणार येणार जाणार, एवढं लांब तुम्ही देणार, मी कुठं इकडे बाई जाणार, जवळ द्या मला, आम्हा लोकांना जाणार, मेहरबानी करा आमच्या पाया पडून. आ पूल जोखमी होवाथी बंद करવામાં આવ્યો છે, તેમજ પુલ પરથી માણસોની અવરજવર બંધ રાખવામાં આવી છે, પરંતુ પુલ નીચે 70 પરિવાર વસવાટ કરે છે, તેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તેમનો પુનનિવાસ કરવો જરૂરી બન્યો છે. દેવેન્દ્ર કોલહટકર, ઝી મીડિયા, મુંબઈ. મુંબઈમાં વરસાદના કારણે વૃક્ષ પડવાની દુર્ઘટના વધી હોવા છતાં બીએમસી માત્ર ઝાડની ડાળી કાપવામાંથી ઊંચી નથી આવતી. વૃક્ષની યોગ્ય રીતે સાર સંભાળ તો થતી જ નથી અને પાડી દેવા જેવા વૃક્ષ શોધવાની બીએમસી પાસે કોઈ યોજના નથી. મુંબઈમાં કાલબાદેવીમાં પારસી ડેરી પાસે કપાયેલા વૃક્ષને જોઈને કઈ રીતે વૃક્ષ કાપવામાં આવે છે તે પદ્ધતિનો અંદાજ લગાવી શકાય છે. મુંબઈમાં સરેરાશ 30 લાખ વૃક્ષ છે, તેમાંથી લગભગ 1.75 લાખ વૃક્ષ રસ્તા પર છે. ત્યારે રસ્તા પરના વૃક્ષની ડાળીઓને કાપવા માટે બીએમસીએ છેલ્લા 3 વર્ષમાં લગભગ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં અત્યાર સુધી વૃક્ષ અથવા તો તેની ડાળી પડવાથી 1350થી પણ વધુ દુર્ઘટનાઓ થઈ છે, જેમાં 7ના મોત થયા છે અને 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દર વર્ષે આવા બનાવો બને છે, આવી દુર્ઘટનાઓ સર્જાય છે. તેમ છતાં બીએમસીને માત્ર વૃક્ષની ડાળીઓ જ દેખાય છે, તેમજ ડાળીઓની કાપણી પણ ટેકનિકલ રીતે નથી કરાતી. તંત્રજ્ઞાન નુસતે ઝાડ કાપાયચા દ્રષ્ટિકોણાને કિંવા ત્યાંચા ટ્રક ભરણ હે દ્રષ્ટિકોણે ઝાડાચા સાટણી ચાલુ આહે. ઝાડ સાટતાના અને સાટલ્યાનંતર તે જે ટ્રીટમેન્ટ આહે, મને ત્યાં કીડ પકડું નહીં, તે પાણી આતમધ્યે એન્ટ્રી કરું નહીં અને ઝાડ પરત ત્યાં કાંઈ હાનિ હોઉં નહીં, ત્યાંકડે કુઠેહી લક્ષ દેત નહીં. બીએમસી દ્વારા વૃક્ષની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી, તેમજ પરદેશી વૃક્ષના મૂળ ફૂટતા ના હોવાથી વૃક્ષ પડવાની ઘટનાઓમાં વધારો થાય છે તેવું પર્યાવરણ શાસ્ત્રીઓનું માનવું છે. એક્ઝોટિક ટ્રી જે અસતાત, જે બહાર પરદેશી ઝાડ અસતાત, જસ ગુલમોર અસેલ, રેન્ટ્રી અસેલ, સો તે ઇઝીલી પડતાત, કારણ કે ત્યાંચા તેવડી તી મજે કેપેસિટી નસતે હોલ્ડ, સોઇલ હોલ્ડ કેપેસિટી જી બોલતા ત્યાચ્યામધ્યે, તો ત્યાચ્યામુળે જી ઝાડં પડલી જાતાત ત્યાચ્યાપુઢે જેવા તુમી કાઈ નવીન પ્લાન ત્યા જાગેવરતી આણતાત તેવા નેટિવ સ્પીશી લાવણે ખૂબ ઇમ્પોર્ટન્ટ આહે. વૃક્ષના મૂળ પાસે કરવામાં આવેલું કોન્ક્રીટનું કામ તેમજ પેવર બ્લોકથી બંધ કરાયેલા વૃક્ષના થડના કારણે તેની મજબૂતી નાશ પામે છે, તેના માટે વહેલી તકે કોઈ ઉપાય કરવાની જરૂર છે. કૃષ્ણાંત પાટીલ, ઝી મીડિયા, મુંબઈ. બોલિવૂડ ક્વીન અને એક્ટ્રેસ કંગના રનૌત માટે એક નવી મુશ્કેલી પેદા થઈ છે. એક રિયલ એસ્ટેટ બ્રોકરે કંગના રનૌત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે કંગનાની ઇન્કવાયરી માટે સમન્સ મોકલ્યું છે અને મામલો બેન્ડ્રા વિસ્તારમાં કંગનાએ ખરીદેલી પ્રોપર્ટી સાથે જોડાયેલો છે. બ્રોકરનું કહેવું છે કે કંગનાએ મુંબઈના પાલી હિલમાં એક બંગલો ખરીદ્યો અને નક્કી થયા મુજબ બ્રોકરને પોતાના બ્રોકરેજના નક્કી કરેલ ઓછા પૈસા આપવામાં આવ્યા. હવે કંગના બાકીની રકમ આપવાની મનાઈ કરે છે. બ્રોકરેજની કુલ રકમ 22 લાખ રૂપિયા જણાવાય છે. આ મામલે હવે કંગનાને ખાર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન રજૂ કરવું પડશે. મહત્વપૂર્ણ છે કે કંગના રનૌત આગામી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીને લઈને પણ ચર્ચામાં છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.